પારડીના ટુકવાળા ગામે 25મો રજત મહોત્સવ પ્રસંગે ભીમશંકર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો. પારડી તાલુકાના ટુકવાળા પ્રગતિ મંડળ સંચાલિત 25મો રજત મહોત્સવ પ્રસંગે ભીમશંકર મહાદેવ મંદિરનો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે યજ્ઞમાં 3 જોડાઓ બેઠા હતા. આ સાથે શેષનાગની પ્રાણ પ્રતિષ્ઠા, ત્યારબાદ ભૂદેવના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો, તેમજ સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પ્રમુખ ભરતભાઈ દેસાઈ, મંત્રી જીતેન્દ્રભાઈ દેસાઈ, ઉપપ્રમુખ અરુણભાઈ દેસાઈ, ખજાનચી પ્રમોદભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ તુકવાડાના અને હાલ સેલવાસ રહેતા અગ્રણી વિજય દેસાઈ દ્વારા વિશેષ દાન આપવામાં આવ્યું હતું. નમસ્કાર કરવા નમસ્કાર સમર્પયામી સ્વયમેવ આત્માભિવંદનમ હાથ ધોઈ કાઢવા પછી હવે આ લોકો સ્ટેજ પરથી ઉતરી જજો એટલે પેલા લોકો આવે. તથા બ્રાહ્મણ પૂજના બ્રહ્મ જગના પ્રથમાં બોલતા કોડા ગામનો વતની છું વિજયભાઈ દેસાઈ. સેલવાસામાં અત્યારે રહું છું અને વાપીના એરિયાની અંદર ઘણું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરું છું. કોડા ગામનો ઓરિજિનલ વતની હોવાના કારણે આજે મને ખૂબ જ ગર્વ છે મારા ગામ માટે. અને આજે 25 વર્ષ જે મંદિરના પૂરા થયા અને જે રજત જયંતિ મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે એમાં જે ટુકવાડાના બધા યંગસ્ટર્સ અને અમારા જીતુભાઈ અને પ્રમુખ સાહેબ શ્રી ભરતભાઈ બહુ સારું કામ કરીને બધાને ભેગા કરીને આજે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે તો મને ખૂબ જ આનંદ થાય છે. અને હું પણ પાર્ટિસિપેટ કરવાથી મને ખરેખર ખૂબ જ લાગણી અનુભવ કરું છું અને ખૂબ જ હર્ષ મને થાય છે. મારા સન જે છે એ આજે યજમાન તરીકે બેસેલા છે અને રામકૃષ્ણ વિજય દેસાઈ અને મારા બહુ બંને સાથે બેસેલા છે અને મારી ફેમિલી પણ સાંજે બધા આવી જશે. અને મને ખૂબ જ આનંદ થયો. ટુકવાડાનું જે ડેવલપમેન્ટ છે એકદમ એક્સપોનેન્શિયલ છે. ભવિષ્યમાં આ મંદિર આપણા ટુકવાડા ગામના દેસાઈને જ નહીં પરંતુ બીજા બધા જે આજુબાજુમાં અવધની અંદર આટલું મોટું ડેવલપમેન્ટ થયું છે તો એની અંદર ઘણા સિનિયર સિટીઝન પણ રહેવા માટે આવી ગયા છે તો તેવા સિનિયર સિટીઝનોને પણ અહીં મંદિરમાં આવીને શાંતિથી બેસીને પોતાને ભગવાનની આસ્થા કરવામાં મજા આવશે. હું શ્રી ટુકવાડા પ્રગતિ મંડળનો પ્રેસિડેન્ટ છું. અમારા ગામમાં ભીમશંકર મહાદેવનું મંદિર છે એનો આજે જીર્ણોદ્ધાર પાટોત્સવ ચાલે છે અને દર વર્ષે અમે 23 જૂને અમે આ રીતે પાટોત્સવ કરીએ છીએ પણ આ વખતે અમે બહુ મોટા પાયા પર લીધું અને લગભગ 21 બ્રાહ્મણો અને 3 યજમાન તરીકે બેઠા વિજયભાઈ
અને બીજા બે ભાઈઓ છે, ચિંતનભાઈ અને ત્રીજા ભાઈ છે નિગમભાઈ. આ ત્રણ ભાઈઓએ યજમાન તરીકે હતા અને 21 બ્રાહ્મણો સાથે અમે બહુ સુંદર રીતે આયોજન કર્યું અને સાંજે બી અમે આખા ગામનું મળીને ભોજન મહાપ્રસાદ કરશું. અને મંદિર ભીમશંકર મહાદેવનું મંદિર અમારું આ પેલું છે, 25 વર્ષ આજે પૂરા થાય છે ભીમશંકર મહાદેવના મંદિરને. અને એ સ્વયંભૂ છે ગણપત અમારા ભીમશંકર મહાદેવ, અને એનું સત ભયંકર છે. લોકો આજે એટલા બધા શ્રદ્ધાથી લોકો બહારના લોકો બી બહુ પૂજા કરવા આવે છે. અને મંદિરનું જે અમે જે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એમાં બી લોકોનો ઘણા લોકોનો સાથ સહકાર છે. હું જીતેન્દ્ર દેસાઈ ઉપવાડા ગામના મંડળનો મંત્રી છું અને મંત્રીના હિસાબે અમે જે 18 વર્ષ 36 વર્ષથી આ કાર્યમાં અમે જોડાયેલા છું અને આજે સવારથી 8:30 વાગ્યાથી અમારી પૂજા ચાલુ હતી અને અમે નાગ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાર પછી અમે અમારો પાટોત્સવનો હવે પૂજા ચાલુ થઈ ગઈ છે. એ 4:30 વાગ્યા સુધી ચાલશે, યજ્ઞ કરવાનો છે. અને આ કાર્યમાં અમારા યંગસ્ટર, અમારા પ્રમુખશ્રી અને અમારા જે મુખ્ય દાતા અને અમારા અગ્રગણ્ય વિજયભાઈ એનો અદ્ભુત ફાળો છે. અને અમારા ગામ માટે બી અમને ગર્વ છે કે વિજયભાઈ જેવા માણસ અમારા ગામના વતની છે, અમને એના માટે ખૂબ ખૂબ ગર્વ થાય છે. અને અમારા પ્રેસિડેન્ટ જે છે એ બી આજે લગભગ 36 વર્ષથી અમારી જોડે કામ કરે છે અને એની રાહબરી હેઠળ અમારું મંડળ ચાલે છે અને એકદમ વ્યવસ્થિત ચાલે છે. અને પૈસા નાણાં કે કોઈ પણ જાતનો એમના રાહબરીમાં એકદમ વ્યવસ્થિત વ્યવહાર ચાલે છે. અને અમને આજનો જે પ્રોગ્રામ વ્યવસ્થિત થઈ ગયો એનો અમને ખૂબ ખૂબ ગર્વ છે અને ખૂબ ખૂબ બધાનો અમે આભાર માનીએ છીએ. આજે આ મંદિરનું 25મું રજત મહોત્સવનું કાર્યક્રમ છે, એમાં અમે મુખ્ય એમાં યજમાન તરીકે બેઠા છે અને અમારી સાથે બીજા બી બે કપલ બેઠા છે અમારી સાથે. આ ટુપાળા ગામનું બહુ જ પૌરાણિક મંદિર કહી શકો ને અમારું જે શિવલિંગ છે તે બી સ્વયંભૂ ઉત્પન્ન થયેલું છે, તેનું અલગ જ મહત્વ છે. અને આ મંડળ જે મંદિરનું છે તે બહુ જ સારું કામ કરી રહ્યું છે અને ઘણા દાતાઓ અમને સાથ સરકાર આપતા છે એ માટે બધાને ધન્યવાદ. અને આ ગામ હંમેશા કાંઈ ને કાંઈ નવું કરતું રહેતું છે એ માટે બહુ જ પ્રેરણાદાયક છે. આજે સવારે જે આપણા નાગ દેવતા હતા એને આપણે પાછા સ્થાપિત કર્યા અને બીજું પાટોત્સવ ચાલતું છે અને રાતના મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે. 1500 લોકો અહીંયા જોડાયા છે અને 1000-1500 લોકો જોડાયા છે અને એમ તો પૂરું ગામ ને આજુબાજુના બી ગામથી લોકો આવતા છે. આ જ આ મંદિરની વિશેષતા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.